રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સરોજિની નાયડુ ગર્લ્સ સ્કૂલમાં ગુજરાત ગેસ લિમિટેડના સહયોગથી સ્માર્ટ ક્લાસનો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, દલસુખભાઈ જાગાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે સરોજિની નાયડુ જે ગર્લ્સ હાઈ સ્કૂલ છે, માધ્યમિક સ્કૂલ કોર્પોરેટ સંચાલિત છે, ત્યારે આ સ્કૂલમાં આપણે સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ક્લાસ સાથે અભ્યાસક્રમ થઈ શકે એવી ટેકનોલોજીથી સ્માર્ટ ક્લાસની શરૂઆત કરી છે. ખાસ કરીને પહેલાં તો હું જીએસપીસીના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાજકોટ શહેરમાં દીકરીઓ માટે, વિદ્યાર્થીનીઓ માટે આજે આ સ્માર્ટ બોર્ડની એક લાભ આપ્યો છે અને શરૂઆત અભ્યાસની થઈ છે. ખાસ કરીને જોઈએ તો ગુજરાતભરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ સરકારના નવા બજેટમાં પણ આજે સ્માર્ટ ક્લાસનું પણ કંઈક ખાસ બજેટમાં રાખેલ છે. આનાથી નવી ટેકનોલોજીથી ત્યાં જ બેસી અને કહીએ તો સ્પેજ સુધી લોકોને સાવ નજીક આવી ગયા છે કે ભણતા ભણતા કે ભાઈ આપણા ઉપગ્રહો શું છે, ગણિત શું છે, અર્થશાસ્ત્ર શું છે, આ બધી નવી ટેકનોલોજીથી આ અભ્યાસક્રમમાં બહુ સારી રીતે સ્માર્ટ બોર્ડથી લોકો, વિદ્યાર્થીઓ ભણી શકશે. એના માટે ફરી હું જીએસપીસીનો પણ આભાર માનું છું. અને હવે નવા બજેટમાં પણ વિજયભાઈએ જ્યારે આ આયોજન કર્યું છે લેવાનું, ત્યારે એમનો પણ હું ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું. એટલે આમાં આપણા રાજકોટમાં અગાઉ પણ અમુક એજન્સીઓ, અમુક ટ્રસ્ટ દ્વારા પણ આપણે સ્માર્ટ બોર્ડ શરૂઆત કરી દીધી હતી, પણ આજે આ જોઈએ તો એક સાથે 6 જેટલા સ્માર્ટ બોર્ડનું પણ આપણે પ્રાથમિક સ્કૂલોમાં પણ આપણે સ્માર્ટ બોર્ડ તો ગયા વર્ષે પણ મુકાવવામાં આવે. ગાંધીવેલનું જે સમસ્યા હતી એ વિજયભાઈની માર્ગદર્શન નીચે, એમના નેતૃત્વ નીચે આપણે આજે સફાઈ પણ કરવાની સ્ટાર્ટ કરી દીધું છે. મચ્છરો માટે ફોગિંગ પણ લગાવવામાં આવ્યું છે. પણ હંમેશા આપ કહો છો એ રીતે કોંગ્રેસના મિત્રો છેલ્લે પણ નિવેદન આપતા હોય છે, એમનું કોઈ વિઝન નથી, એમને ખ્યાલ નથી આવતો કે લોકોની શું સમસ્યા હોય છે. Thank you.